એમજી વડોદરા મેરેથોન પૂર્વે રજીસ્ટ્રેશન કીટ બનાવવાની પ્રક્રિયાની શરૂઆત વડોદરામાં દર વર્ષે મેરેથોન યોજાતી આવી છે મેરેથોનમાં વડોદરા શહેર જિલ્લાના દોડવીરો આ મેરેથોનમાં ભાગ લેતા હોય છે તેવામાં આગામી આઠમી જાન્યુઆરીના રોજ વડોદરામાં મેરેથોન યોજાઈ રહેલ હોય એમજી વડોદરા મેરેથોનની ગણતરીના દિવસો બાકી રહ્યા હોય ત્યારે આજથી મેરેથોનના દોડવીરો માટે વડોદરા મેરેથોન દ્વારા કીટ પેકિંગની શરૂઆત કરવામાં આવી હતી અંદાજે એક લાખની સંખ્યા થતાં રજીસ્ટ્રેશન માટેની કીટ બનાવવાની શરૂઆત વડોદરા મેરેથોન ઓફિસ ખાતે કરવામાં આવી હતી અંદાજે એક લાખની સંખ્યામાં કીટો હોય આ કીટ પેકિંગ ત્રણ દિવસ ચાલશે તથા કીટ પેકિંગના કાર્યમાં દિવ્યાંગો પણ જોડાયા હતા हमें आईडी छे इंटेलेक्चुअल डिसेबिलिटी वाला છોકરાઓ છે જે લોકો બેસી ન શકે કંઈ કરી ન શકે એ લોકો 9 to 5 અહીંયા બેસીને કિટ પેકિંગ કરે છે કોઈ કોઈ ફાઉન્ડેશન છે અંદર હેડલા છે ના અમે પેરેન્ટ સપોર્ટિંગ ગ્રુપ છે સ્પેકો ગ્રીન નામ નું એમાં બધા જે સેન્ટર્સ છે સ્કૂલ છે જે એનજીઓ છે એ ہمارے સાથે જોડાયેલા છે ઓય લોકો જે છોકરાઓ 18 પ્લસ વાળા કિટ પેકિંગ કરી શકે એ લોકો આઈને અહીંયા કિટ પેકિંગ કરે છે સેવા આપી રહ્યા છો એ અમે પાંચ વર્ષથી આપીએ છીએ વચ્ચે બે વર્ષ ગપ ગેપ થઈ ગયું કોરોનાને લીધે તો બહુ છોકરાઓ એક્ટિવ છે એ લોકો કરી શકે છે આઠમી જાન્યુઆરીએ એમજી વડોદરા મેરેથોન ટ્વેન્ટી ટ્વેન્ટી થ્રી પાછું યોજવામાં આવે છે કોરોનાના લીધે બે વર્ષથી નહોતું થતું તો આ વર્ષ બે વર્ષ પછી પાછું આ વખતે મેરેથોન ફૂલ ફ્લેજ ફૂલ એન્થુઝિયાઝમથી કીટ પેકિંગ આજે શરૂ કરી છે દર વખતે એક લાખ જેટલા રજીસ્ટ્રેશન થાય છે અમારી ત્યાં સો આ વખતે બી એક લાખ જેટલી કીટ પેક કરાવવામાં આવશે દર કોલેજના દર બધી અલગ અલગ કોલેજથી વોલન્ટિયર્સ પોતે એઝ અ ફ્રન્ટ રનર્સ પાર્ટિસિપેટ કરે છે આ દિવ્યાંગની બી ટીમો આવે છે અલગ અલગ ઓર્ગેનાઇઝેશન્સથી બધા હેલ્પ કરવા આવે છે કીટ પેકિંગમાં તો એટલા દિવસ કીટ પેકિંગ અમારે લગભગ ત્રણ ચાર દિવસમાં બધી વન લેખ કીટ પેક થઈ જશે